સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફેક ન્યૂઝ અફવા વગેરેના કારણે સોશિયલ મીડિયા હવે વાયરલ સમાન પુરવાર થઈ રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ ધરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં એક ટ્વીટ પર પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરવાનું વિચારી રહ્યાનું જાહેર કર્યું હતું, જેથી સોશિયલ મીડિયામાં અને તેનાથી ફાયદા ગેરફાયદા અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. તો આ અંગે જોઈએ અમારો વિશેષ અહેવાલ. સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયાનો અતિરેક જોવા મળી રહ્યો છે, ત્યારે આ સમય દરમિયાન જે રીતે દેશના વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ગીવઅપ કરવાનું જણાવ્યું તે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલી ટ્વીટ બાદ લોકોને હાશકારો થયો હતો. ઉદાહરણ રૂપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ કરી દેશે તો સોશિયલ મીડિયા કંપનીના દરવાજા જાણે બંધ થઈ જાય તેવો પણ સમય આવી શકે છે. દેશના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના આદર્શ માને છે, તેના પરિણામ રૂપે તેઓએ તેમની સાથે જોડાઈ રહે તે હેતુસર તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. વડાપ્રધાન મોદી જો તેમના એકાઉન્ટ બંધ કરી દે તો કંપનીને અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓને ગુમાવવા પડી શકે, જે શક્ય ન બની શકે. આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા વડાપ્રધાન અને વિશ્વ નેતા જેને કહી શકાય એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્વિટરના માધ્યમથી ગઈકાલે એક ટ્વીટ કરેલું કે આઈ વિલ ગીવ અપ ઓલ માય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. એટલે કયા કયા? તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટર, આ ચારે ચાર એકાઉન્ટ્સ છે એ ગીવ અપ કરશે આ સન્ડે. અને સાથે એણે એ પણ લખ્યું હતું એક લાઇનમાં કે આના માટે થઈ અને આઈ વિલ કીપ યુ પોસ્ટેડ, એટલે હું વધારાની માહિતી તમને આપીશ. એટલે ગઈકાલના ટ્વીટમાં આ વસ્તુ બધાને ધ્યાનમાં આવી અને એના કારણે આપણે બધાને ખ્યાલ છે કે મીડિયા અને સોશિયલ મીડિયા બંનેમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જો કે હમણાં આજથી અત્યારથી ચાર કલાક પહેલાં જ આજના દિવસમાં ગઈકાલની ટ્વીટ એને અનુલક્ષીને એમણે એક બીજી ટ્વીટ કરેલી છે અને હેશટેગ શી ઇન્સ્પાયર્સ અસ આ નામથી એમણે એક સરસ મજાની વાત કરેલી છે અને એમાં લખેલું છે, આગળ લખેલું હતું ગીવ અપ. ગીવ અપ એટલે ત્યાગ કરવો, કે હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ત્યાગ કરીશ. પણ ત્યાગ એટલે સમર્પણની ભાવનાથી એમણે એમાં વાત કરેલી છે અને આજે લખેલું છે કે આઈ વિલ ગીવ અવે ઓલ માય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ટુ ધ ઇન્સ્પાયરિંગ વિમેન ઓફ ધ કન્ટ્રી. એટલે આપણા દેશની જે પણ મોટિવેશનલ કંઈક એવી સિદ્ધિઓ હાંસલ કરેલી હોય, સામાજિક કોઈ કાર્ય કરેલું હોય અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓએ ફાળો આપી અને આગળ એ વધ્યા હોય અને બીજાને મોટિવેશન આપેલું હોય, એવી મહિલાઓને પોતાના ચારેય એકાઉન્ટ, દેશના વડાપ્રધાન છે અને એ પોતાના ચારેય સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, એક દિવસ માટે એટલે કે જ્યારે વિમેન્સ ડે આવે છે 8 માર્ચ 2020 રોજ, ત્યારે એ ચારે ચાર સોશિયલ મીડિયા એકાઉન્ટ જેમાં કરોડો ફોલોવર્સ છે એ આ જે ઇન્સ્પિરેશનલ મહિલાઓ જે છે એમને એ વાપરવા આપશે, એને યુઝ કરવા માટે આપશે. સસ્પેન્સ દરેક નેતાઓની પોતાની આગવી શૈલી હોય છે. મોદી સાહેબને સૌ કોઈ જાણે છે, વર્ષોથી એણે રાષ્ટ્ર ધર્મ હંમેશા નિભાવ્યો છે અને કોઈ પણ વાતને કઈ રીતે રસપ્રદ રીતે અને લોકોનું ધ્યાન ખેંચે એવી રીતે મૂકવી એમાં એ પારંગત છે, એ સૌ કોઈ જાણે છે. તો આ બાબત છે કે જે વાત હતી કે ભાઈ મહિલાઓના વિકાસની, મહિલાઓના ફાળાની, મહિલાઓની ઇન્સ્પિરેશનલ વાતોની, તો જો એ સામાન્ય રીતે આ બાબતને મૂકી દેત તો થાત એવું કે બહુ એટલી બધી લોકો નોંધ ન લેત. પણ આ તો વિશ્વકક્ષાએ નોંધ લેવાની કે જો દેશના વડાપ્રધાન પોતાના ચારે ચાર સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ મૂકી દેતા હોય તો એ શું હશે. આ સસ્પેન્સમાં અને સસ્પેન્સમાં આ વસ્તુની નોંધ લેવાની અને જ્યારે આજે જવાબ એણે આપ્યો છે ત્યારે એની લાખો રીટ્વીટ પણ એટલી બધી થઈ છે જ્યારે ટ્વિટરમાં એમણે જવાબ આપ્યો છે ત્યારે, અને એ દર્શાવે છે કે એ મહિલાઓને કેટલું મહત્ત્વ આપે છે, મહિલાઓની ઇન્સ્પિરેશનલ થિયરીઝ જે છે અને કાર્યો છે એને કેટલું મહત્ત્વ આપે છે, અને એ મહત્ત્વ છે એ લોકો સુધી પહોંચાડવા માગતા હતા એટલા માટે એમણે સસ્પેન્સ ક્રિએટ કરેલું. ખાસી નુકસાન પહોંચે આપણે સૌ જાણીએ છીએ. ટ્વિટરમાં 5 કરોડ અને 34 લાખ ફોલોઅર્સ, વિશ્વમાં સૌથી વધુ. ફેસબુકમાં 4 કરોડ અને 37 લાખ ફોલોઅર્સ છે. એવી જ રીતે યુટ્યુબમાં 5 કરોડ ઉપર અને ઇન્સ્ટાગ્રામમાં 4.5 કરોડ. આટલા ફોલોઅર્સ ધરાવતા વ્યક્તિ કે જે મેં શરૂઆતમાં જ કહ્યું કે વિશ્વ નેતા છે,
વિશ્વ આખું મોદી સાહેબ શું બોલે છે, શું કહે છે, શું વિચારે છે એના ઉપર પોતાના નિર્ણયો લેતા હોય છે લોકો, પછી નેતા હોય, સામાન્ય ભારતીય પ્રજા હોય, NRI હોય કોઈ, અને એના ઉપરથી મીડિયા અને આ બધા જે છે એ કંઈક ને કંઈક બોધપાઠ લેતા હોય છે અથવા તો કંઈ એમાં પોતાના ન્યૂઝ અથવા તો ફૂટેજ વગેરે બનાવતા હોય છે એના ઉપરથી. જો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરી દે તો આટલા બધા ફોલોઅર્સ છે એનો સીધે સીધું નુકસાન જે તે સોશિયલ મીડિયા કંપનીને જાય, અને ભારતમાંથી તો પારાવાર નુકસાની એ પછી માર્ક ઝુકરબર્ગની કંપની હોય કે ટ્વિટર હોય કે કોઈ પણ કંપની હોય, અને પારાવાર નુકસાન જાય જાય અને જાય જ. દરેક બાબત છે, આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન છે તો એના પ્રોઝ એન્ડ કોન્સ હોય છે, કે ભાઈ સારી બાબત છે અને નબળી પણ બાબતો હોય છે. એવી જ રીતે સોશિયલ મીડિયા એ ખાસ કરીને જે તે સમયે લોકો એકબીજાથી જોડાયેલા રહે, જેમ આપણે જાણીએ છીએ કે અત્યારે ફેસબુકને બધું આવી ગયું છે, એના કારણે આપણે જે સ્કૂલ ફ્રેન્ડ્સ હતા થોડા વર્ષો પહેલાં આપણે જેની સાથે હતા, આપણી પાસે એનો ફોન નંબર ના હોય, એનો કોઈ સંપર્કની કોઈ વિગતો નથી હોતી, તો અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સર્ચ કરી શકીએ કે મારા મિત્રનું નામ હું નાખું તો એનો ફોટો મને દેખાય તો મને ખ્યાલ આવી જાય કે આ મારો મિત્ર છે, તો હું એની સાથે કનેક્ટ કરી શકું. એટલે આ એક પરિવારની ભાવના ઉદ્ભવવાની માટે થઈ, અને સોશિયલ મીડિયાની શોધ અને જે અત્યારે આ ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક, યુટ્યુબ, આ બધી બાબતો જે છે એના માટે થઈ અને અમલમાં આવી હતી. પણ હવે જેમ આપે કહ્યું મારુતભાઈ, એવી રીતે અતિરેક, એક્સેસ ઓફ એનીથિંગ કોઝિસ ઇલ હેલ્થ, આપણને ખ્યાલ છે, અને અતિ સર્વર્તે વર્જતે, એટલે બધી જ જગ્યાએ અતિ જે છે એની સારી ગતિ નથી હોતી, બધાને ખ્યાલ છે. હવે આજના યંગસ્ટર્સમાં આ વસ્તુ જે છે એણે થોડીક નેગેટિવ ઇફેક્ટ છે એ ઊભી કરી છે, જેમ કે વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક હમણાં ખૂબ ચર્ચામાં આવ્યું છે, અને હા આપને ખ્યાલ જ છે અને સૌને ખ્યાલ છે આ વસ્તુ કે ટિકટોક ઉપર અમુક વિડીયોઝ મૂકવા માટે થઈ અને કઈ પ્રકારના, ઘણી વખત હમણાં જ એક ભાઈનું એક મૃત્યુ થઈ ગયું, પાણીમાં ટેકડો મારવાનો એક ટિકટોક વિડીયો બનાવતો હતો, એનું અવસાન થઈ ગયું. એટલે ઘણી વખત ટિકટોકમાં પોપ્યુલર થવા માટે થઈ અથવા તો સોશિયલ મીડિયામાં પોપ્યુલર થવા માટે થઈ અને આવા બધા પગલાં જે છે એ લેવાતા હોય છે. પ્લસ આ ટાઈમ વેસ્ટ ખૂબ થતો હોય છે સોશિયલ મીડિયાના અતિરેકથી, કે ઘણા લોકો જે છે પોતાનું ક્રિએટિવ કોઈ કામ નથી કરતા, અભ્યાસનું વિદ્યાર્થીઓ છે કામ નથી કરતા, અને સતત ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં વગેરે પોસ્ટ કરે અને વાંચ્યા રાખે. મીમ્સનું પણ અત્યારે જમાનો છે કે અલગ અલગ પ્રકારની મીમ્સ છે એમાં લોકોને ખૂબ આનંદ મળતો હોય છે, એમાં રોચક લાગતું હોય છે, એટલા માટે થઈને મીમ્સ પણ જોયા રાખતા હોય છે. તો ખૂબ જે આપણો કિંમતી સમય છે કે જે આપણે આપણા પરિવારને ફાળવવો જોઈએ, આપણા મિત્રોને ફાળવવો જોઈએ, આપણા અભ્યાસ પાછળ, આપણી કારકિર્દી પાછળ ફાળવવો જોઈએ, એ સમય જે છે એમાંથી કટકો કરી અને 80-90% સમય છે હવે સોશિયલ મીડિયામાં જતો જાય છે. અને દુઃખની વાત તો એ છે કે પહેલાં જ્યારે એક પરિવાર જે છે જમવા બેસતું, ડિનર માટે, લંચ માટે બેસતું, ત્યારે પરિવારના ભાવના સાથે બેસતું હતું, પણ અત્યારે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે સંયુક્ત કુટુંબ હોવા છતાં પણ વિભક્ત કુટુંબની ભાવના જે છે સોશિયલ મીડિયાના કારણે આવી છે. દરેક વ્યક્તિ પોતાના હાથમાં મોબાઈલ લઈને બેઠો હોય છે અને સામેવાળો વ્યક્તિ શું વાત કરે છે એનો પણ અંદાજો નથી હોતો, અને માત્ર ને માત્ર વોટ્સએપને આમાં તેમાં મેસેજ કરવાનું કરે છે, અને એ બધા મિત્રો છે કે જ્યારે કાંઈ એને તકલીફ પડશે તો એના પરિવારના જે 4 સભ્યો છે ને એ જ સાથે રહેવાના છે, એ 5,000 મિત્રો જે છે એમાંથી કોઈ સાથે આવવાનું નથી. અને લોકો જેટલી જલ્દી આ વાસ્તવિકતાને અને આ નરી વાસ્તવિકતા છે એને સમજી જાય એટલું લોકો માટે સારું રહેશે. રાજકીય પાર્ટીઓ અલગ અલગ પ્રકારની, ભારતમાં તો આપણે જાણીએ છીએ કે ઘણી બધી રાજકીય પાર્ટીઓ છે, અમુક નેશનલ કક્ષાની છે, અમુક રાજ્ય કક્ષાની છે. હવે એમાં આપણે જોઈએ છીએ કે દરેકને પોતાના પ્રચારનું એક માધ્યમ જોઈએ, કોઈ મીડિયાના માધ્યમથી પોતાની પાર્ટીના પોતાના વિચારધારાનો પ્રચાર કરતા હોય છે, પોતાની વાતો મૂકતા હોય છે, પોતાના નિર્ણયો છે, સરકારી બાબતો જે છે, કોઈ પણ સરકારી સ્કીમ્સ છે એના વિશેની વાત કરતા હોય છે, અને અમુક રાજકીય પાર્ટીઓ જે છે એ કોઈના ઉપર ઘસાતું લખવુંથી માંડીને બધું જે છે એનો સોશિયલ મીડિયાનો એના માટે થઈને ઉપયોગ કરે છે. પણ આપણે એટલું જાણવું જોઈએ કે સોશિયલ મીડિયાની મદદથી સારામાં સારી વિચારધારા જે છે તમારી એનો ફેલાવો છે તમે કરી શકો છો. સોશિયલ મીડિયાની મદદથી આજે આપણે જાણીએ છીએ કે ખેડૂતોને કઈ બાબત છે, માનો કે સ્કાય યોજના આવી કે સોલાર સિસ્ટમ તમારા ખેતરમાં મૂકવાથી તમારા વીજળી જે છે એનો બિલ જે છે એ 0 થઈ જશે, તો આ યોજના જે છે ને એ લોકો સુધી કેવી રીતે વાત પહોંચે? કારણ કે માનો કે ગવર્મેન્ટ મશીનરીનો આપણે ઉપયોગ કરીએ તો ધીમે ધીમે પેલા જિલ્લા કક્ષાએ જાય, ત્યાંથી તાલુકા કક્ષાએ જાય, ત્યાંથી ગ્રામ્ય કક્ષાએ જાય, અને તોય તે લોકોને ખબર પડે કે ન પડે ખ્યાલ નથી. પણ અત્યારે
દરેકના હાથમાં, આપણા 130 કરોડ ભારતીયો છે, દરેકના હાથમાં એક મોબાઈલ છે, દરેકના હાથમાં સ્માર્ટફોન છે, અને દરેક સોશિયલ મીડિયા અને વોટ્સએપ વગેરે મેસેજિંગ એપ છે એનો ઉપયોગ કરે છે, જેથી કરીને ન્યૂઝ હોય કે પછી કંઈ નવું અવનવું બન્યું હોય કે પછી કોઈ સારો વિચાર હોય, સારો વિડીયો હોય, આ બધી બાબતો જે છે એ લોકો સુધી હવે ઝડપથી પહોંચે છે. એટલું જ નહીં, જેવી રીતે હું કહેતો હતો એવી રીતે 2009 અમેરિકાનું પ્રેસિડેન્શિયલ ઇલેક્શન, એમાં બરાક ઓબામાએ સોશિયલ મીડિયાનો સૌથી વધારે ઉપયોગ કરેલો અને એના કારણે એને વિજય મળેલો. 2010ની વાત કરીએ તો 2010માં ઇજિપ્તમાં એક આખે આખું આંદોલન થયેલું અને આંદોલનના કારણે સત્તા પરિવર્તન થયેલું અને એ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના આધાર ઉપર જ આંદોલન છે એ ઊભું થયેલું હતું. એમાં કોઈ નેતૃત્વ કે કોઈ રાજકીય પક્ષ જે તે સમયે જવાબદાર નહોતો. અને એવી જ રીતે આપણે સૌ જાણીએ છીએ કે 2014માં પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી જે સત્તામાં આવ્યા અને પૂર્ણ બહુમતી સાથે 30 વર્ષ પછી એમણે સત્તા મેળવી છે, તો એની પાછળ પણ સોશિયલ મીડિયા છે એનો ભરપૂર ફાળો છે અને આવી જ રીતે એમના પોઝિટિવ વિચારો જે છે એ લોકો સુધી પહોંચાડવામાં પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ફાળો છે. ફેસબુક ભારતમાં છે, ચાઇનામાં તો પ્રતિબંધિત છે, બધાને ખ્યાલ છે. ફેસબુક ભારતમાં છે તો ફેસબુકના જેટલા યુઝર્સ છે અને યુઝર્સ છે એ સામાન્ય રીતે કોઈ આઈડિયલને જોઈ અને એને ફોલોઅર્સ બનતા હોય છે કે આજે મારા માટે વડાપ્રધાનશ્રી એ આદર્શ છે, તો એની વાત, એનો વિચાર, એના વિશેની વાત જે છે અથવા એ ક્યાં ગયા છે, એમણે શું નિર્ણય લીધો છે, એનાથી દેશને શું ફાયદો થશે, એનાથી મારા સમાજને શું ફાયદો થશે, એ જોવા માટે થઈ અને હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીશ. હવે મને ખ્યાલ છે કે મારા લીડર છે એ જ પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરવાના, ત્યાગ કરવાના છે, બંધ કરી દેવાના છે. તો જેવી રીતે એમાંથી ઇન્સ્પિરેશન લઈ અને અમે સૌએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું શીખ્યું, એવી જ રીતે એમાંથી ઇન્સ્પિરેશન લઈ અને લોકો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ પણ કરી શકે, એવું પણ બની શકે. આ તો સાહેબે શી ઇન્સ્પાયર્સ અસ નામનું હેશટેગ ચાલુ કર્યું છે ટ્રેન્ડિંગ, અને એના કારણે સ્ત્રીઓ જે છે એનો ફાળો છે એ લોકોને ધ્યાને આવશે, એના માટે જ આ કરેલું છે. પણ જો ખરેખર કાલે એવું બને અને કોઈ પણ કારણસર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરી દે, તો 100% એવું બની શકે કે ભારતના કરોડો લોકો જેવી રીતે કેવી રીતે સબસિડી ગેસની છે એ લોકોએ જતી કરી, એવી રીતે લોકો જો સાહેબ એવો કંઈ મેસેજ આપવા માગે કે સોશિયલ મીડિયા ઓછું અથવા બંધ કરવાથી તમને લાભ થશે, તો 100% કંપનીઓ છે એને નુકસાન જાય અને કંપનીઓ છે સોશિયલ મીડિયાનો એ જાહેરાતો માટે ઉપયોગ કરે છે. આપણને સૌને ખ્યાલ છે, તમે કોઈ પણ વસ્તુ ગૂગલ ઉપર સર્ચ કરી હોય તો ફેસબુક તમને તરત જ સજેશન આપી દે. એટલે આવી રીતે એ માર્કેટિંગ છે એના માધ્યમ દ્વારા જ એ લોકો કમાણી કરતા હોય છે. અને એવામાં જો એને 5 કરોડ કે 6 કરોડ 10 કરોડ ભારતીયો જે છે એ મોદી સાહેબને ફોલો કરી અને પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ બંધ કરી દે અથવા ઉપયોગ કરવાનું બંધ કરી દે, તો એ નાદાર પણ થઈ શકે કંપની. હાલ લોકો સુધી પહોંચવા જો કોઈ ઉત્તમ માધ્યમ હોય તો તે સોશિયલ મીડિયા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા નજરે પડે છે. રાજકીય પાર્ટીઓ દ્વારા કામ કરવામાં જે આવેલા હોય તેને પ્રજા સમક્ષ મૂકવા બદલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નજરે પડે છે. જરૂર છે કે જે રીતે સોશિયલ મીડિયાનો અતિરેક જોવા મળે છે તેનાથી કેવી રીતે બચી શકાય તે જોવાનું રહ્યું. હાલ આ અંગે તમામ રાજકીય પક્ષો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.